અહીંયા આજે એટલે જ હું આવ્યો છું કે ભાઈ તમારી નવી શરૂઆત છે, દાળપુરીમાં તમે કંઈક નવું અહીંયા લાવ્યા છો ભાઈ. ભગવતી ગાંઠિયા બટેટા, તમે લગભગ નામ સાંભળ્યું છે અને મારો એક વિડીયો પણ ઓલરેડી હતો કે ભગવતી ગાંઠિયા બટેટા તમને ખ્યાલ હોય તો જસના ચોકમાં એક સાંજના સમયમાં હોય છે, રાત્રિ સુધી. અને એક જે છે એ મેં વિડીયો બનાવ્યો હતો એ શાસ્ત્રીનગરનો, જેણે નવી બ્રાન્ચ શરૂ કરી હતી એનો. અને આજે એક આ એની જે ત્રીજી બ્રાન્ચ છે એ અહીંયા ખુલી છે. પણ આજે આપણે ગાંઠિયા બટેટાની વાત નથી કરવાની, કે સમોસાની વાત નથી કરવાની. આજે એ લોકોએ જે અહીંયા દાળપુરીની લોકોએ શરૂઆત કરી, અહીંયા જે કાળિયાબીડના વિસ્તારની આજુબાજુમાં જે રહે છે, એટલે કે પાણીની ટાંકી છે એના સરાઉન્ડિંગ એરિયામાં જે લોકો અહીંયા રહે છે, એના માટે બહુ સારી ખુશખબરી કહેવાય કે અહીંયા દાળપુરીની શરૂઆત એ લોકોએ કરી છે. ભાવનગરમાં દાળપુરી તો ઘણી બધી જગ્યાએ મળે છે, ફેમસ એ રીતે ઘણા લોકો છે એમાં. પણ કેવી વાત છે કે દાળપુરી જે બહારના એરિયામાં છે ત્યાં મળતી નથી, ને જે જગ્યાએ દાળપુરી ફેમસ છે એ બધી જગ્યાએ તો લોકો ખાવા જાય છે. પણ કેવું થાય છે કે જે દૂરના એરિયામાં હોય છે, માનો કે આજે ટોપ 3 સર્કલ છે કે એવી બધી સરદાર પટેલ સ્કૂલ છે, એ લોકોને ઠેઠ બજારમાં જવું પડતું હોય. તો આ એક કાળિયાબીની ટાંકી આગળ ભગવતી ગાંઠિયા બટેટાવાળા જે ગાંઠિયા બટેટા માટે ફેમસ છે, પણ દાળપુરીની એણે શરૂઆત કરી છે. કાળિયાબીડની ટાંકીની સરાઉન્ડિંગમાં જે એરિયામાં રહેતા હોય એ લોકો માટે બહુ સારી વસ્તુ કહેવાય કે ભાઈ નજીકમાં જ કે તમને દાળપુરી મળી જાય. અને આજે સ્પેશિયલી આપણે એની દાળપુરી માટે જ તે કવર કરવા માટે આવ્યા છીએ. તો જો ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને, આ વિડીયો પૂરેપૂરો જોજો અને મારી આ સફરમાં તમે સાથે જોડાઈ જાઓ. એડ્રેસની વાત કરું તો આ જે છે એ કાલિયાબીડની ટાંકી છે. પછી આ જે રસ્તો જાય છે એ હિમાલયા મોલ તરફ જાય છે. આ જે જાય છે રિક્ષાની પાછળ તમે દેખાય છે એ રસ્તો વિરાણી સર્કલ સાગવાડી સાઈડ જાય છે. પછી આ જે છે એ લખુ વાહોલ પર જાય છે અને એક્ઝેક્ટ આ જ જગ્યાએ આ ભગવતી ગાંઠિયા બટેટા અને દાળપુરી. આજે એટલે જ હું આવ્યો છું કે ભાઈ તમારી નવી શરૂઆત છે, દાળપુરીમાં તમે કંઈક નવું અહીંયા લાવ્યા છો ભાઈ. અહીંના જે સરાઉન્ડિંગના લોકો જે અહીંયા બધા રહે છે એના માટે બહુ સારી વસ્તુ ને ખુશખબરી કરે. તો તમને એ આઈડિયા ક્યાંથી આવ્યો? આપણે તો આપણા જ કસ્ટમર જે પશુનાથ અને માધવના હતા
એ લોકોની ડિમાન્ડ હતી કે કાળિયાબીડ સાઈડ કરો. એટલે શરૂઆતમાં આપણો જે ફેમસ છે ગાંઠિયા બટેટા છે, આપણે જે નોર્મલ વસ્તુ છે, નોર્મલ છે. પણ પછી સમોસાની ક્વોલિટી માટે હતી એટલે લાઈવ સમોસા આપણે શરૂ કરી. પછી દાળપુરીનો ટેસ્ટ આપણો લોકોને ખ્યાલ છે, આપણા રેસ્ટોરન્ટ પણ છે. હા બરોબર. એટલે કે અમારે દાળપુરી માટે દૂર જવું પડે છે. એટલે આપણે આપણો જે જૂનો ટેસ્ટ છે 20 વર્ષ જૂનો, એ આપણે અહીંયા હમણાં લેટેસ્ટમાં સ્ટાર્ટ કર્યું. બરોબર. હવે ગાંઠિયા બટેટા અને આ બધી વસ્તુ છે તમારી, જે નોર્મલ ફેમસ તમારી વસ્તુ છે, એનો તો જનરલી ભાવ બધાને ખબર હશે, પણ છતાં એક વખત એ ભાવ રિપીટ કરી દો. હા, એટલે ગાંઠિયાના આપણે 400 કરીએ છીએ. બરોબર. કેજી દાળપુરીમાં આપણે થોડુંક ક્વોલિટી મેન્ટેન કરીને, ક્વોલિટી સારી આપીને થોડો લો રેટ આપણે રાખીએ. અચ્છા, એવું છે. કે આમ પબ્લિક પણ ખાઈ શકે, નાનો વર્ગ પણ ખાઈ શકે. બરોબર. મેઇન હેતુ એ છે કે આપણો ટેસ્ટ જે છે, આપણું જે નામ છે, એ લોકો અહીંયા જે ડિમાન્ડ હતી એને આપણે પહોંચી રહીએ. સાચી વાત. અને કોઈ પણ વ્યક્તિ નાનો નાનો વ્યક્તિ પણ ખાઈ શકે, ખાઈ શકે. અને એનું આપણે 30 રૂપિયા રેટ રાખીએ. શું વાત છે, 30 રૂપિયામાં. હા, અને છોલે પણ આપણે બનાવીએ છીએ. દાળપુરીની અંદર છે તમારી 30 રૂપિયાની પ્રાઇસ છે. એમાં પૂરી કેટલી હોય? 6 નંગ પૂરી આવે. 6 નંગ પૂરી અને ફૂલ ડીશ દાળ. બરોબર. હા બરોબર છે. એને મેં હમણાં ભાઈ બનાવતા હતા એટલે મેં ક્વોન્ટિટી જોઈ, પણ બહુ સરસ છે. દાળની ક્વોન્ટિટી બહુ સારી છે. 6 પૂરી એટલે માણસ એક આરામથી ધરાય છે. અને બહુ સારી વસ્તુ કહેવાય કે આ એરિયામાં આ એક શરૂઆત થઈ છે. અને ટાઈમિંગ આપણે એની રાખીએ છીએ સવારે 6 વાગ્યાથી ગાંઠિયાનું શરૂ થાય આપણું. હા, એટલે 12 વાગ્યા સુધી આપણે ગાંઠિયા બનાવીએ છીએ. બરોબર. અને 8 વાગ્યાથી દાળપુરીનું શરૂ થાય 4 વાગ્યા સુધી. 4 વાગ્યા આપીશું. બરોબર. અને અહીંયા કોઈ ભવિષ્યમાં એવી શરૂઆત ગણતરી તમારી કરી કે ભાઈ રાતના તમે ગાંઠિયા બટેટા જોવો, એવું છે જસોનાથમાં જવું પડે છે રાત્રે ખાવું હોય તો, તમારી કોઈ એવી ગણતરી છે ભવિષ્યમાં કે ભાઈ આપણે અહીંયા રાત્રે કંઈ શરૂ કરવાનું? હા, થોડુંક સ્ટાફનું ચાલે છે, એડજસ્ટમેન્ટ થઈ જશે. એટલે શોર્ટ ટાઈમમાં જ તે વિધિન વીકમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ સાંજે. બરોબર. સાંજનું ટાઈમિંગ આપણું 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી રહેશે. બરોબર. 4 થી 12? 4 થી 12 સાંજનું સુધી. બરોબર. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ વસ્તુને યાદ રાખજો કે ભગવતી ગાંઠિયા બટેટા હવે તમારે જસના ચોકે જવું નહીં પડે, અને તમને અહીંયા જ તે સાંજના 4 થી રાતના 12 વાગ્યા સુધી તમને ગાંઠિયા બટેટાની એ બધી મોજ તમારે લેવી હોય તો તમને અહીંને રીતે મળી જશે કાળિયાબીડની ટાંકી પાસે. એડ્રેસ તો મેં તમને જણાવેલું છે અને બધાને ખ્યાલ હશે. તો એક વખત અહીંયા હવે વીકમાં ચાલુ કરવાના છે તો એક વખત તમે એની પણ મુલાકાત લેજો. સાંજે તમારે જો જમ્યા પછી મોજ લેવી હોય ગાંઠિયાની તો તમે અહીંયા લઈ શકો. તમને રિસ્પોન્સ કેવો છે? બહુ જ સારો છે. બહુ જ બધાનો બહુ સારો પ્રેમ મળે છે. મહિનો જેવું થયું છે ને આપણે? હા, મહિના જેવું થયું છે. ભવિષ્યમાં કંઈ એવી ગણતરી છે કે હજી ભાઈ ભાવનગર તો બહુ વિસ્તરતું જાય છે, તો તમારે આગળ હજી 2 બ્રાન્ચની ઈચ્છા છે? હજી 2 બ્રાન્ચ. પણ જે રીતે જ્યાં બી આપણને રિસ્પોન્સ મળશે, જે કસ્ટમરો આપણા જે છે એની જે ડિમાન્ડ હશે ત્યાં કરશું. અને સારી વસ્તુ તમારો ટેસ્ટ એવો છે ને કે લોકોને લગભગ મજા આવે એમ વધારે. હા, મારા મોટા ભાઈ છે રાજચંદ્રજી, એમનું કહેવાનું જ છે કે બને ત્યાં સુધી આપણે અમારા જે સ્ટાફના હતા હવે એને સાથે જોડીને અમે કામ કરીએ છીએ. બહુ સારી વાત. કે જે જૂના જૂના હતા ને એને હવે અમે પાર્ટનર બનાવીએ છીએ, આગળ અમે એને લઈ જવા માંગીએ છીએ. હરેકને પોતાનું પોતાનું એને ઉત્સાહ રહે. હા, બહુ સારી રીતે એવી રીતે અમારું થોડું પ્લાનિંગ છે. તમારી ચેનલમાં મને જે સપોર્ટ મળે છે એ ઘણો છે. અમારો જે છે અમારો તો હેતુ એવો જ હોય છે કે ભાઈ ભાવનગરની જેટલી ફૂડની જગ્યાઓ હોય એને અમે વધારે વધારે લોકો સુધી પહોંચાડીએ, એ જ અમારો ધ્યેય હોય છે. એના થકી શું છે, લોકોને બેઠા બેઠા ઘરે ઘરે બેઠા બેઠા યુટ્યુબ જોતા તો ખબર પડે કે ભાઈ આ જગ્યા નવી વસ્તુ આ થઈ શકે છે. એટલે અમારો હેતુ મેઇન હોય છે. તો બહુ સારી વસ્તુ કહેવાય. તો આભાર તમારો. થેન્ક યુ. તમારો પણ આભાર. થેન્ક યુ.
આ જે છે એ દાળ પૂરી છે, બરોબર છે. આ દાળ આ પૂરી છ નંગ પૂરી આવે, પાપડ છે, ખાસ છે. આપણે જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત, જય માતાજીને બધાને સીતારામ વડીલોને જય શ્રી કૃષ્ણ.